કૂતરો રાખ પાડવાનું બાંધી રાખવાનું આપણને ગૌરવ છે અને ગાયમાં શરમ આવે છે સાહેબ. નવી પેઢી તરીકે, સુધરતી પેઢી તરીકે આપણે શાસ્ત્રોમાં લખેલી વાતોની સાથે સહમત નથી કોઈ હિસાબે. ગાયમાં શું વાત હોય? ગાયમાં ગાયનું દૂધ પીઓ, ભેંસનું દૂધ પીઓ, શું ફરક પડે? તો ખાલી યાદ કરાવી દઉં કે ભેંસનું દૂધ છે ને એ 9 કલાકે પચે છે અને ગાયનું દૂધ 2 કલાકે પચે છે. ગાયની ઓરા માણસની ઓરા 5 મીટર સુધી, 2 મીટર સુધી કામ કરે છે, જ્યારે ગાયની ઓરા 500 મીટર સુધી કામ કરે છે. ખાલી યાદ કરાવી દઉં. વિશ્વના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત તમે કદાચ શાસ્ત્રોનું ન માનો પણ વૈજ્ઞાનિકો તો માનો ને. હવે તો એવું છે કે અમેરિકાથી લંડનથી કોઈ સર્વે કરીને આવે ને ત્યાં આપણે માનશું. આ હું કહું છું એટલે તમે નહીં માનો. ભારતના શાસ્ત્રો કહે છે નહીં માનીએ કે આ ગાયમાં ઈ તાકાત. આ તમે જે જોઈ રહ્યા છો એ ગીર ગાય છે, કાઠિયાવાડની અસલ ગીર ગાય. વિશ્વના નકશામાં ભલા માણસ આપણી જે કાઠિયાવાડની ગીર ગાય છે, આવી ગાય જેવી ભોળી, એની ગાયમાં જે કરુણા છે એવી કરુણા તમે ગોતી આવી દો તો હું તમારો ગુલામ. તમારા ઉત્તર ગુજરાતમાં કાંકરે જ ગાય છે અને અહીંયા આ ગીર ગાય છે. આ ગીર ગાયના દૂધમાં ઈ તાકાત છે સાહેબ. ક્યારેક નવરા પડો ને તો ખાલી ખાલી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો. આ જેટલા જુવાનિયા બેઠા છો એને કહું છું. 1965 ની સાલમાં કૃષ્ણકુમારસિંહજી જે 3 વાતો મેં મારા રંગકસુમલ ગુજરાતી પુસ્તકમાં લીધી છે, મેં સંશોધન કરી એવો મારો દાવો નથી પણ મેં ભૂલી ગયેલી વાતોને યાદ કરાવી છે. ભાવનગરનું છે કોઈ આમાં? ભાવનગરવાળા કોઈ બેઠા હોય તો કદાચ વાહ, 10-20 જણા છે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજા અને એની પાસે 500 આ ગીર ગાયો હતી જે આમાં તમને દેખાય છે, લાલ લાલ રંગની ગીર ગાય. 500 જેટલી ગીર ગાયો કૃષ્ણકુમારસિંહજી પાસે હતી. 1965 માં પેલું રજવાડું સરદાર પટેલ ને કૃષ્ણકુમારસિંહજી આપે પછી સાહેબ સીડ નામનો એક ધોળિયો બ્રાઝિલથી એનો મહેમાન થાય અને સીડ એમ કે મહારાજ મને કોઈ એવી ભેટ આપો કે મારો દેશ તમને યાદ કરે. ત્યારે પોતાની પુષ્પા નામની એક ગીર ગાય હતી એનો ધણખૂટ છે ને એને ભેટમાં આપ્યો કે તું આ વસ્તુ લઈ જા તારા દેશની શકલ બદલી જશે. અને એ બ્રાઝિલના સીડ નામના ધોળિયાએ બ્લેન્ક ચેક ઉપર એમ કીધું મહારાજા લખવા હોય એટલે રૂપિયા લખી લ્યો. ત્યારે મહારાજાને બોલાય કીધું હું રાજા છું હું લખું નહીં કાંઈ પૈસા તારા દેવા એટલા દે. અને એ પુષ્પાના ધણખોટના 10,000 રૂપિયા આપ્યા હતા ઈ જમાના 1965 માં જેની ત્યારે મૂળ કિંમત 200 રૂપિયા હતી. અને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો બ્રાઝિલ કાવ બ્રાહ્મણ કાવ નામની એને એમાંથી આખી આખી નસલ બનાવી. આખે આખી બ્રાઝિલની સકલ બદલી ગઈ આપણે દીધેલા પુષ્પાના ધણખૂટ થકી. આજની તારીખે બ્રાઝિલમાં 36 લાખ ગીર ગાયો છે મિત્રો. અને મને કહેવા દો કે બ્રાઝિલની ઇકોનોમી ઊંચી આવી ગઈ, બ્રાઝિલના સંસદ ભવન સામે એક જ સ્ટેચ્યુ ઊભું છે અને એ આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું છે. બ્રાઝિલના 7 પાઉન્ડના સિક્કામાં આપણી ગીર ગાયનો સિક્કો ફોટો છે સાહેબ. બ્રાઝિલમાં એના નામની કૃષ્ણકુમારસિંહજીના નામની ગૌશાળા અને બ્રાહ્મણ કાવ ક્યારેક ઇન્ટરનેટ પર સર્ચ કરજો 48 લિટર દૂધ આપે છે એક ટંકનું. આવી ગાય આપણે ભૂલી ગયા અને બ્રાઝિલની ઇકોનોમી ઊંચી આવી ગઈ. આપણી કઠણાઈ છે કારણ કે આપણે દૂધ ગાયનું દૂધ મૂકી દીધું, ગાયની સેવા મૂકી દીધી સાહેબ. કારણ કે પહેલાં ગાયની રોટલી નીકળતી, બહેનોને યાદ હશે હે, સવારના પોરમાં રસોઈ કરો બેન પહેલાં ગાયની રોટલી કાઢે. ગાયની રોટલી પહેલા ગાયને દેવાની હોય હાથવાર. સાહેબ મારી ચેલેન્જ છે કે ગાયને તમારી જમણી કે ડાબી હથેળીની અંદર રોટલી મૂકીને ગાયને જમાડો અને ગાય તમારા હાથમાંથી એ રોટલી ચાટીને ખાઈ જશે ને એટલે તમારું ગમે એવું કામ અટકેલું હોય અઠવાડિયા 15 દી કે મહિના દીમાં તમારા ભાગ્યની રેખાઓ ન બદલે તો તમારું જોડું મારું માથું સાહેબ. આટલી મારી ચેલેન્જ. કારણ કે ગાયની જીભ છે ને એમાં વરુણદેવ બિરાજે છે ને એ જીભ તમારા હાથને અડશે ને એટલે તમારા ગમે એવા નબળા ભાગ્યોની ભાગ બદલી જશે. બ્રાહ્મણના દીકરા તરીકે મારી પર ભરોસો હોય તો આટલું કામ ખાલી કરી દીધું. ગાયને હાથવાર પ્લાસ્ટિકમાં ન ખવડાવું, બહેનોને કહું છું કે એને હાથમાં રોટલી ખવડાવી એની જીભ તમને અડશે ને સાહેબ. મેં હું એવા માણસોને મળેલો છું જસદણની અંદર એક ઘનશ્યામ ભરાડ કરીને માણસ જીવે છે, ક્યારેક જાઉં તો હું ગોતજો. એ માણસ ગાયની સેવા કરે છે, આ માણસને હું મળ્યો છું, ગાયની સેવા કરે છે 45 વર્ષ. અત્યારે એની ઉંમર 65 વર્ષ છે. 65 વર્ષમાં એને એક હાથ નથી, ઈશ્વરે આપ્યો નથી એક્સિડન્ટમાં, એક હાથ નથી, એક જ હાથ છે સાહેબ. એને અત્યાર સુધીમાં 22,000 ગાયોને કતલખાનેથી બચાવી છે. આ ઘનશ્યામ ભરાડ જેને અમે આ બધા ટીમના માણસો મળ્યા છે, એ ઘનશ્યામ ભરાડ આજની તારીખે 65 વર્ષની ઉંમરે હાથ પકડી લઈને એટલે કોઈ એનો હાથ છોડાવી ન શકે, જીવન આખી એને ગાયનું દૂધ પીધું છે અને કોઈ દિવસ દવા નથી લીધી એને. જસદણનો આ માણસ એ કોઈ દવા નથી લીધી. એટલે એક દી મારી ઘરે આવ્યો, મેં કીધું મામા તમે કોઈ દી દવા ન લીધી? મને કે એક વખત મને બહુ આમ ફ્લુ જેવી અસર થઈ ગઈ હતી અને મને એમ થઈ ગયું કે આજ મારે દવા લેવી પડશે. 55 વર્ષની ઉંમરે મને પહેલી વાર એમ થયું
મારા ડોક્ટર પાસે જવું પડશે, બાકી હું ગાયનું દૂધ પીઉં છું અને ગૌમૂત્રથી સ્નાન કરું છું એટલે મારે દવા લેવી નથી પડતી, સાંભળજો આ માણસ જીવે છે. એટલે મને કે હું આ મને એમ થયું કે મારે જવું પડશે, પણ જાતા જતા ડોક્ટર પાસે થયું કે હાલને એકવાર મારી ગાયોના દર્શન કરીને પછી જાઓ. એટલે આ માણસ પોતાની ગૌશાળામાં આવ્યો જસદણમાં, અને કોણ જાણે એને હું ફીલ થયું એટલે એને શર્ટ કાઢ્યો, ગંજી કાઢ્યું અને નાનકડી પોતળી પહેરી અને ગાયું પાસે બેસી ગયો. આજુબાજુ 50 જેટલી ગાયનું ધણ આવી અને એને વીંટળાઈ ગયું. આખાય શરીરે ગાયું એને ચાટી, આ ઘનશ્યામ ભરાડના જીવનનો બનેલો સત્ય ઘટનાનો દાખલો. અને એને એ ગાયુંએ ચાટી અને એવા હામાં શ્વાસ ભર્યા અને એ શ્વાસ ને ઉશ્વાસની એવી ક્રિયા થઈ કે એ માણસ 15 હતો એવો ને એવો થઈને બહાર નીકળ્યો. ભલા માણસ આજની તારીખે એ માણસ દવા લેવી નથી. આવા માણસોને હું મળેલો છું એટલે મારી પ્રાર્થના છે. હા, એકાદ બે વાત હાસ્યની સાથે એટલે કરું છું. કદાચ તમને ખબર હશે ભોપાલની ગેસ દુર્ઘટના યાદ છે કોઈને? 3 ડિસેમ્બર 1985 નો દિવસ, કાર્બોહાઈડ્રેટની ઝેરી ગેસ એમાંથી લીકેજ થાય, હજારો માણસો મરી જાય, લાખો આંધળા થઈ જાય, અપંગ થઈ જાય. ત્યારે ભોપાલનો ધ હિન્દુનો અખબારનો ટાઈમનો આ બનેલો સત્ય ઘટનાનો કિસ્સો. 1 માઇલ દૂર 2 ઘર હતા, સોહનલાલ કુશવાહ અને એનએલ રાઠોડ. આ બેય ઘરની અંદર એક પણ માણસ મર્યું નથી, એક પણ માણસ માંદું નથી પડ્યું અને આજની તારીખે એનો વંશ એમને જીવે છે કોઈ પણ જાતના ખોડખાપણ વગર. કારણ શું? તો કારણ એટલું હતું સાહેબ કે ભોપાલની ગેસ દુર્ઘટનામાં આખો એરિયો એનો સાફ થઈ ગયો, પણ સોહનલાલ કુશવાહા અને એનએલ રાઠોડને કાંઈ ન થયોનું કારણ કે એના ઘરમાં સવાર સાંજ અગ્નિહોત્ર હવન થતો હતો અને એના ઘરની દિવાલો છે ને ગાયના ગોબરથી લીપેલી હતી ભલામણ, એટલે ઝેરી ગેસની એને અસર નથી. આ ગાય માતાનું તાકાત, કોઈ પણ જાતના રેડિયેશનની સામે લડવાની તાકાત. પણ આ વાત ન્યૂઝીલેન્ડ વાળા આવીને તમને કહેશે ને તહીં તમે માનશો, આ વાત અમેરિકાની યુનિવર્સિટી જાપાનની યુનિવર્સિટી તમને કહેશે તહીં તમે માનશો. બાપ આવી ગાવડિયું ને આ પૂજા કરનારો આ દેશ છે. કૂતરો રાખ.